नियम सार भगवान कुनकुंडाचार्य रचित नियम सार तथा मुनिवर पद्म प्रबमलधारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। नियम सार ना स्वाध्याय मा 180 मी गाथा नो स्वाध्याय आपणे करी रह्या छीए। 180 मी गाथा एनो टीका अने एनी उपर पूज्य गुरुदेव गांधी स्वामी आपे પ્રવચનના લગભગ અંશો પૂરા કર્યા છે, આજે શેષ અંશ બાકી છે તે પૂરા કરીશું, તે પછીથી આધારનો શ્લોક છે। તો નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ ત્રીજો પાન નંબર 1030 એમાં છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે શરીર કર્મ સ્ત્રી કુટુંબ આદિ પર પદાર્થમાં જ્ઞેય બુદ્ધિ, શુભાશુભ ભાવમાં હેય બુદ્ધિ અને ટેકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવની ઉપાદેય બુદ્ધિ તે ધર્મ છે। ત્યાંથી અવાજ આવે છે, જરા મ્યુટ કરી દઈએ। તો અહીંયા કહે છે કે શેમાં ઉપાદેય બુદ્ધિ કરવી, ચૈતન્ય સ્વભાવની ઉપાદેય બુદ્ધિ એને ધર્મ કહ્યો, અને એવી ઉપાદેય બુદ્ધિ થતા પહેલા પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ છે કે છોડવા લાયક છે એવી બરાબર શ્રદ્ધા હોવી જ જોઈએ, અને એમ એ શુભાશુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જાય છે। શરીર કુટુંબ સ્ત્રી આ બીજું બધું તો પરપદાર્થ છે, એ તો માત્ર જાણવા લાયક છે, એટલે એમાં જ્ઞેય બુદ્ધિ, જ્ઞેય બુદ્ધિ એટલે માત્ર જણાય છે, બસ એ મારું જ્ઞેય છે, એ સિવાય બીજું કાંઈ નથી, જ્ઞાનનું જ્ઞેય છે। અને જ્ઞાનનું જ્ઞેય પણ વ્યવહારથી જ્ઞેય છે, નિશ્ચયથી તો મારો આત્મા જ જ્ઞેય છે, એમ પર પદાર્થમાં જ્ઞેય બુદ્ધિ, અને હજી સ્વરૂપમાં ગયો નથી, પરનું લક્ષ રહ્યા કરે છે, તો પરના લક્ષે થતા જે ભાવ એ ભાવ એના છે, પણ છતાંય એ શુભ અને શુભ ભાવ બંને પ્રકારના ભાવમાં ધ્યેય બુદ્ધિ એટલે એ ભાવ મારા નથી, એ છોડવા લાયક છે, અને શીઘ્ર એને છોડીને, શુભ ભાવ હોય તો પણ એને છોડીને પોતાના ઉપયોગને સ્વરૂપ તરફ વાળતા શુદ્ધ ભાવ થાય છે, એટલે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ એ જ માત્ર જેને ઉપાદે છે એ એમ શુદ્ધ ભાવે થાય છે। ચૈતન્ય સ્વભાવની ઉપાદેય બુદ્ધિ, ચૈતન્ય સ્વભાવ જ ઉપાદેય છે, બીજું કાંઈ જગતમાં ઉપાદેય નથી, એવું જેને સમજાયું છે અને જેને શુભ ભાવની પણ હવે રૂચિ છૂટી ગઈ છે, એમ પોતાના સ્વરૂપ તરફ વળે છે, એનો ઉપયોગ ગુરુ તરફ ઢળે છે, અને પછી એને સ્વાનુભૂતિ થાય છે, અને હવે જે પરિણામ થયા એ વિતરાગી પરિણામ થયા, એ મોક્ષ માર્ગના પરિણામ થયા, અને એ જ ધર્મ છે। બાકી કોઈ કહે કે દયા ધ્યાન ભક્તિ વ્રત આદિ તો એ કાંઈ ધર્મ નથી, એ શુભ ભાવ છે, એ બંધનું કારણ છે। હવે ગુરુદેવ જ્યારે નિશ્ચય અપેક્ષાએ ધર્મ સમજાવતા હોય અને શુભ ભાવને બંધનું કારણ કહેતા હોય અને આમ કરો તેમ કરો એવો કોઈ ઉપદેશ ના આપતા હોય, એટલે કેટલાય વ્યવહારના રશિયાને એમ લાગે કે કાંઈ કરવાનું તો કહેતા નથી, એમ નથી કહેતા કે
આમ દાન કરો, કયા રીતે દયા પાડો, કયા રીતે ભક્તિ કરો, કયા રીતે પૂજા કરો, કયા રીતે વ્રત લો, કે આ રીતે અનુષ્ઠાન કરો, કે પછી એવા અનુષ્ઠાન પણ કરાવતા નથી. વર્તમાનમાં તો જુઓ ને, કેટલાય આચાર્યો જ્યાં હોય ત્યાં અનુષ્ઠાનો કરાવે, જાત જાતના અનુષ્ઠાનો કરાવે, એનો જ ઉપદેશ આપે. બીજી કોઈ વાત હોય ને, બસ એ વ્રતની જ વાત કરતા હોય. તો અહીંયા તો ગુરુદેવ સોનગઢમાં તો આ દયાદાન ભક્તિ વ્રત આદિ કરો કરો એનો ઉપદેશ આપવાને બદલે એ તો એટલી નિશ્ચયની વાત કરે. એટલે કેટલાક લોકો એમ કહે કે એવો તો ઉપદેશ આપતા નથી, અને એટલી નિશ્ચયની જ વાત કરો છો. પરના ધરના કુછ નહીં ઓર હો ગયા ધર્મ, આવું પણ ગુરુદેવ સામે બોલવા વાળા હતા. ગુરુદેવ કહે છે, ભાઈ જરા સમજ, આ શરીર આદિ પર પદાર્થો છે, તેનાથી ધર્મ થતો નથી. શરીરની કોઈ ક્રિયાથી શરીરને ફાયદો થાય, પણ ધર્મને તો આત્માને તો ફાયદો થાય નહીં, એનાથી ધર્મ તો થાય નહીં. શરીરની કોઈ પણ ક્રિયાથી આત્માને કોઈ લાભ થાય નહીં. ઉપવાસ કરવાથી આત્માને લાભ ન થાય. ઉપવાસ તો અંતરમાં થાય, એમાં શરીરની ક્રિયા નથી, પણ આત્માની ક્રિયા છે. આત્મા પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે એવો ઉપરમાં વાસ છે, અને એવો ઉપરમાં વાસ જે કરે છે એને સાથે સહજ રીતે આ ખાવા પીવાના વિકલ્પો ના આવે અને બાહ્યમાં ઉપવાસ થઈ જાય. એટલે આ શરીર આદિ પર પદાર્થો છે એનું જે કાંઈ થાય છે એ બધું એના કારણે થાય છે. એ દિવસે ખોરાકના પરમાણુ શરીર સાથે આવવાના ન હતા, શરીરમાં આવવાના ન હતા, એની સાથે શરીર સંયોગ થવાનો ન હતો તો ન થયો. એણે ઉપવાસના પચકાણ લીધા ન હોત તો પણ એને આજે ખાવાનું મળવાનું ન હતું. અને એણે ઉપવાસના પચકાણ લીધા છે અને આજે એ નથી ખાતો, પણ ગમે તે રીતે એને આજના દિવસમાં જો ખાવાનું મળવાનું નથી, આ શરીર સાથે ખોરાકના પરમાણુનો સંયોગ થવાનો નથી તો નહીં થાય. આ વાત જેની સમજમાં આવી ગઈ છે કે શરીરની ક્રિયા દ્વારા ધર્મ માનતો નથી, શરીરના પરમાણુનો એવો સંયોગ, ખોરાકના પરમાણુ સાથેનો સંયોગ, એ બંને જાતના પરમાણુ પૂદગળ જળ છે અને એનું કાર્ય એના કારણે થાય છે, એમાં આત્માને કાંઈ નથી. આ વાત જેને ગળે ઉતરી ગઈ છે એને એવા બાહ્ય વ્રત તપ દ્વારા અભિમાન થતું નથી કે મેં આમ કર્યું, મેં આજે ખોરાક છોડ્યો, મેં આજે ઉપવાસ કર્યો, એકાસણું કર્યું કે આંબીલ કરી, એવું અભિમાન એને થતું નથી. એટલે પર પદાર્થોના કાર્યો આત્મા કરી શકતો જ નથી. અને જે આ સમજે છે કે એવા વ્રત સહિત છે છતાં પણ સ્વરૂપમાં જાય છે, વ્રત નથી હોતા એમ નથી, એને પણ વ્રત હોય છે. 12 વ્રતધારી શ્રાવક હોય છે, શ્રાવક કોને કહીએ, જેને સમ્યક દર્શન થયું છે અને જેને દેશ વ્રત છે. પણ દેશ વ્રત તો બાહ્યમાં છે, અંતરંગ દશા 5મા ગુણસ્થાનની જેને થઈ છે એ વ્રત જે કંઈ થયા એ બધા તો અંતરંગ અવસ્થા છે, એની અંતરંગ અવસ્થાને સૂચિત કરનારા એ બાહ્ય વ્રત તપ આદિ છે. અંતરંગ દશા એવી નથી થઈ તો બાહ્યમાં માત્ર દેખાડો કરે, માત્ર એવા જીદપૂર્વકના વ્રત તપ કરે તો એથી આત્માને તો કાંઈ લાભ છે. આખી વાત આ રીતે સમજવાની છે. બાહ્ય વ્રત તપ ન કરવા એમ નથી કહ્યું, પણ બાહ્ય વ્રત તપમાં અભિમાન ન કરવું, બાહ્ય વ્રત તપ સંતોષાઈ ન જવું, બાહ્ય વ્રત તપ જે થાય છે તે થાય છે એ હું કરું છું એવો ભાવ છોડીને હું તો મારા સ્વરૂપમાં એકાગ્રતા કરું છું, આ ભાવ હોવો જોઈએ. ગુરુદેવે આ વાત વારંવાર કરી છે. ત્યારે એમ નથી કહ્યું કે બાહ્ય વ્રત તપ ન કરો, પણ બાહ્ય વ્રત તપ શું છે એ સમજાવ્યું છે. અહીંયા કહે છે કે શરીર આદિ પર પદાર્થો છે તેનાથી ધર્મ થતો નથી, અને મંદ કસાય એ શુભ ભાવ છે એ પણ ધર્મ નથી.
શુભ ભાવ છે ત્યારે મંદ કસાય છે, અશુભ ભાવ છે તો તીવ્ર કસાય છે, દ્વેષના પરિણામ છે ત્યારે તીવ્ર કસાય છે, શુભ ભાવના શુભ રાગના પરિણામ છે એ વખતે મંદ કસાય છે. પણ બંને કસાય છે, બંને વખતે મંદ કસાય હોય કે તીવ્ર કસાય હોય, બંને વખતે આશ્રવ અને બંધ થાય છે એમાં ધર્મ થતો નથી. શુભ ભાવ જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ ક્યારેય હોય નહીં. ત્રિકાળ ધ્રુવ સ્વભાવના આશ્રય ધર્મ થાય છે અને એ સ્વભાવની વાત ચાલે છે. એવા સ્વભાવની અંદર આત્માના એ સ્વભાવમાં વિસ્મય નથી, આત્માના સ્વભાવમાં વિસ્મય નથી તો સિદ્ધ ભગવાનને પણ વિસ્મય નથી, કોઈ આશ્ચર્ય થતું નથી. જગતમાં પદાર્થો ની પર્યાય બદલાય, એ પર્યાય બદલાય તો એમાં સિદ્ધ ભગવાનને કાંઈ આશ્ચર્ય નથી. અને ખરેખર જોઈએ તો આત્મામાં એવો વર પદાર્થોની પર્યાય બદલાય એનું જ્ઞાન થાય તો કઈ આશ્ચર્ય થાય એવો કોઈ ગુણ નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, જગતના પદાર્થોની પર્યાય બદલાય એ એનું જ્ઞેય છે. પણ એથી કઈ એ પોતે આશ્ચર્યચકિત થઈ જાય એવું એનામાં નથી અને સિદ્ધ ભગવાનમાં પણ એમ નથી. અરે જે સાધક છે એને પણ હવે એવા આશ્ચર્યો તો સમી ગયા છે. જેને પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનો અનુભવ કર્યો છે, જેને સ્વાનુભૂતિ થઈ છે, જેને પોતાનું સ્વરૂપ બરાબર સ્પષ્ટ જણાયું છે, જેને સમ્યક દર્શન થયું છે, એને હવે જગતના પદાર્થોની પર્યાય બદલાય તો એથી કઈ આશ્ચર્ય થતા નથી. ત્રિકાળ ધ્રુવ સ્વભાવના આશ્રય ધર્મ થાય છે પણ વિકલ્પ થતા નથી, આશ્ચર્ય થતા નથી, શુભ ભાવ અશુભ ભાવ કાંઈ થતું નથી. તો એવો ત્રિકાળી સ્વભાવ એની વાત ચાલે છે, એમાં વિસ્મય નથી. અજ્ઞાની લોકો વેપારમાં મંદી આવે તો દુઃખી દુઃખી થાય છે અને તેજી થાય તો સુખી થયા છીએ એમ માને છે. તેજી આવીએ તો એમ માને કે અમે સુખી, મંદી આવે તો દુઃખી. પણ એ સુખ દુઃખ બંને કલ્પના છે અને એમાં આકુળ વ્યાકુળ થયા કરે છે. પણ પરમા એકત્વ બુદ્ધિ કરીને એ ડૂબી ગયો છે એ ખરેખર તો મંદી છે, એ આત્માની મંદી છે. સુખ દુઃખની કલ્પના કરી અને એમાં એ ડૂબી જાય છે તો આત્માનું લક્ષ્ય કરતો નથી અને આત્માનું લક્ષ્ય કરતો નથી ને પરમા એકત્વ મમત્વ કરીને એમાં જ ડૂબી રહ્યો છે તો એને આત્માની મંદી છે. આત્માની મંદી એટલે શું? આત્માની મંદી એટલે આત્માના શુદ્ધ ભાવ ની મંદી, એટલે આત્માનો શુદ્ધ ભાવ એ પ્રગટ કરતો નથી, એનો પુરુષાર્થ એને થતો નથી, એ પ્રમાદમાં પડી જાય છે. આ આત્માની મંદી. પરમા એકત્વ બુદ્ધિ કરી અને એટલો પ્રમાદી થઈ જાય છે, એટલો પ્રમાદી થઈ જાય છે. પ્રમાદ કોના વિશે છે? પોતાના વિશે પ્રમાદ છે, પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ માટે પ્રમાદ છે. એમાં એને જાગૃતિ નથી વર્તતી. બારમાં બધે જાગૃતિ કરીને દોડ દોડ કરે છે, એક મિનિટનો એને સમય નથી. કોઈ પૂછે તો કે અરે ભાઈ અમને તો મરવાનો સમય નથી એમ બોલે છે. એ ભલા ભગવાન તું જરાક તો ધીમો પડ, આ બધું પર કઈ તારી સાથે આવવાનું નથી, એ તને સુખ કે દુઃખનું કારણ પણ નથી, તું એનાથી જુદો ભગવાન આત્મા છો. અને એવા તારા ભગવાન આત્માનું લક્ષ્ય કરને એનો એક પણ ભાવ તે હજી સ્વીકાર્યો નથી. અનંત ગુણ છે અને અનંત ગુણનો જે અનંત ભાવ એવો તારો સ્વભાવ એની પ્રતીત નથી, તો એ તને મોટામાં મોટી મંદી છે, એનાથી બીજી મોટી મંદી કઈ હોય? જીવ સંસાર અવસ્થામાં છે, સંસાર દશામાં છે, આ પર્યાયમાં એને મોટામાં મોટી મંદી ચાલી રહી છે. આ મંદી એને ટાળવાની છે અને એ મંદી ટાળવા માટે એને સ્વ તરફ વળવાનું. આત્મા પરથી અને વિકારથી જુદો સિદ્ધ સમાન છે તેનું લક્ષ્ય કરે તો અનંત કાળથી આત્મામાં નહીં આવેલી એવી ખરેખર સાચી તેજી આવે છે. એ અનંત કાળથી જે એને મંદી વર્તે છે એ મંદી ચાલી જાય છે અને આત્માનું લક્ષ્ય કરતા એમાં એકાગ્રતા કરતા
ખરેખર સાચી તેજી આવે છે. શું છે તેજીમાં? એ તેજીની અંદર તો સ્વરૂપમાંથી આવતા આનંદ, શાંતિ, સુખ બધું પડ્યું છે. એવી સાચી તેજી આવે છે. કઈ રીતે આવે છે? તો કે છે કે પેલા એવો નિર્ણય કરે કે આત્મા પરથી અને આ વિકાર શુભાશુભ ભાવ એ બધાથી જુદો છે. અને કેવો છે? તો કે સિદ્ધ સમાન છે. તેમ પોતાના આત્માનું મહાત્મ્ય લાવે અને એવા પોતાના આત્માનું લક્ષ કરે તો જે અનાદિકાળથી એને તેજી આવી નથી એવી તેજી આવે છે. એવી આત્મામાં તેજી આવે છે. શું તેજી આવે છે? તો કે આનંદ, સુખ, શાંતિ પ્રાપ્તિ થાય છે. ક્યારેય લોકમાંથી એવો આનંદ એને પ્રાપ્ત થયો નથી. લોકમાંથી ક્યારેય એવી શાંતિ આવી નથી. એવા અલૌકિક સુખ, શાંતિ, આનંદનો એને અનુભવ આવે છે. ને એવી ખરેખર સાચી તેજી આવે છે. એ તેજી છે. વેપારીને સમજાવવો છે ને, એટલે મંદી તેજીની રીતે સમજાવ્યો છે. એટલે એ રીતે વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે બાકી બીજા બધા ભાવો કરે, કોઈ પણ સુખ ભાવ કરે તો તેથી એને દુઃખ જતું નથી, દુઃખ ટળતું નથી. એ બધા ભાવો તો આત્માની મંદિરૂપ ભાવ છે. આત્માનો ત્રિકાળી સ્વભાવ તો જે છે તે છે. તેની પર્યાયમાં ત્રીજી મંદિરની કલ્પના કરે તો દુઃખી થાય. પોતાને વર્તમાન પર્યાયની અંદર જે પરનું લક્ષ થયું છે અને પર સાથે એક તો મહત્વ છે, એટલે આ પૈસા અને વેપાર ને એ બધું મારું છે એમ માની અને એની સાથે એ તેજી મંદીના વિકલ્પોમાં રાચી રહે છે. પરપદાર્થો સાથે ખરેખર તો એ પ્રમાદપૂર્વક જોડાય છે. પરપદાર્થ સાથે વેપાર ધંધામાં ખૂબ એક્ટિવ છે, છતાંય નિશ્ચયથી તો એ પ્રમાદી છે. એટલે એમાં જે જોડાય છે અને તેજી મંદીની કલ્પના કરે છે, દરેકે દરેક મિનિટે મિનિટે ધંધાની જ વાતમાં જ રહ્યો છે, તો એ મહાપ્રમાદી છે. પ્રમાદ કેમ છે? પ્રમાદ એટલા માટે છે કે એને આત્માનું લક્ષ નથી. જીવને આત્મા સિવાય બીજી કોઈ પણ પ્રકારની જાગૃતિ ગમે તેટલી હોય તો પણ એ જીવ નિંદ્રામાં છે, એ પ્રમાદમાં છે, એ આળસુ છે. કેમ કે એને આત્માનું તો લક્ષ કર્યું નહીં, પોતાનું લક્ષ કર્યું નહીં, પોતાનું મહાત્મ લાવ્યું નહીં, પોતાને જાણ્યો નહીં, પોતાનો અનુભવ કર્યો નહીં, પોતાનો વિચાર કર્યો નહીં. એક ક્ષણ માત્ર પણ જેને પોતાના સ્વરૂપનો વિચાર નથી વર્તતો એ મહામૂંડ મહાપ્રમાદી છે. એ મહાઘોર નિંદ્રામાં સૂતો છે. ભલે ને બહારમાં જે કંઈ ચાલી રહ્યું છે, વેપાર ધંધા એ બધા, એની અંદર તેજી મંદીની કલ્પના કરે, દરેકે મિનિટે મિનિટનો જે સ્ટડી કરે ને એ પ્રમાણે આખો ધંધો ચલાવતો હોય, બધું કરતો હોય, આપણને લાગે કે આટલો એક્ટિવ 100-100 કલાક કામ કરે છે, અરે ભાઈ મૂર્ખ છે. એ મહાપ્રમાદી છે. એ મહાપ્રમાદી છે કે એને એક મિનિટ પણ સ્વરૂપનું લક્ષ કર્યું નથી, એક મિનિટ પણ પોતે પોતાને અનુભવ્યો નથી, એક મિનિટ પણ પોતે પોતાને જાણ્યો નથી. એક મિનિટ માટે પણ એને પોતાનું અસ્તિત્વ છે એ વાત સમજાઈ નથી. જેને પોતાનું અસ્તિત્વ છે, પોતાનું અસ્તિત્વ જગતના બધા પદાર્થોથી જુદું છે, પોતે ચેતન ભગવાન આત્મા છે, પોતે જાણનાર છે, એ વાત એક ક્ષણ માત્ર માટે પણ સમજાઈ હોય અને પોતે આ બધાથી જુદો છે એ વાત અંતરમાં આવી હોય તો એને ક્યારેક પણ પુરુષાર્થ ઉપડશે. પણ પેલો વેપાર ધંધામાં ડૂબી ગયો છે, એ આત્માની મંદિરમાં ખૂબ ડૂબી ગયો છે, એ દુઃખી થાય છે. પણ અહીંયા કહે છે કે સ્વભાવનો આશ્રય કરી વિતરાગતા પ્રગટ કરે તો સુખી થાય. આમ પર્યાયમાં તેજી મંદી થાય છે, પણ સ્વભાવમાં કોઈ તેજી મંદી નથી, સ્વભાવમાં કોઈ વિસ્મય નથી, સ્વભાવમાં કોઈ આશ્ચર્ય નથી. સ્વભાવ તો એવો ને એવો એકાળ રહ્યો છે. બહુ સરસ વાત સમજાવી. સામાન્ય વેપારીઓને પણ સમજાય એવી વાત કરી. ધંધાવાળાને, જોબવાળાને, બધાને બહુ સરસ રીતે સમજાય. લોકો પોતાને જાગૃત માને, લોકો પોતાને એક્ટિવ માને,
પૂછીએ ને કે ભાઈ શું કરો છો, આટલી ઉંમર થઈ તો અત્યારે શું કરો છો? કાલે જ એક પ્રસંગ બન્યો, એક ભાઈને મળવા થયું, એમને પૂછ્યું તો કે છે કે ના ના, હું તો હજી ખૂબ એક્ટિવ છું, એર કન્ડિશનિંગ નો ધંધો, એટલે હું તો ખૂબ એક્ટિવ છું, લગભગ 72-75 વર્ષની ઉંમર, પણ પાછા એક્ટિવ છું. એમાં એક્ટિવ છો, 10-12 કલાક જે દુકાનમાં ત્યાં બેઠા બેઠા રાગ વેશમાં એક્ટિવ છો, બીજે ક્યાં એક્ટિવ છો ભાઈ? કે શું એક્ટિવ છો તમે? આ જીવ અનાદિથી એમ જ માનતો આવ્યો છે, બીજાઓ પણ એમ જ માને છે કે તમે અત્યારે આખી નાની ઉંમરમાં રિટાયર થઈ ગયા. એટલે રિટાયર થયો છે એ આત્માને લક્ષ્ય રિટાયર થયો છે તો એ સાચો ખરેખર તો અપ્રમાદી છે, અને એ જ સાચા અર્થમાં જાગૃત છે, અને એ જ એક્ટિવ છે. રિટાયર જે થયો છે એ તો આ જગતને આ લક્ષ્ય થતા જે વિકલ્પો છે એનાથી રિટાયર થયો, એને હવે આ વિકલ્પો જોઈતા નથી અને માત્ર પોતાના સ્વરૂપમાં જવું છે, એવા ભાવ સહિત જે બધી પ્રવૃત્તિ છોડી દે છે એ સાચા અર્થમાં રિટાયર છે. અહીંયા તો લોકોને એમ છે કે શું કરવું, રિટાયર થઈને શું કરશું? અરે કરવાનું શું છે? આમે તું ક્યાં કાંઈ કરતો જ હતો? તું જન્મથી અત્યાર સુધી ખરેખર કાંઈ કરતો ન હતો, જે કાંઈ થતું હતું તે માત્ર તું જોઈ અને એમાં કાં તો રાજી થતો હતો ને કાં તો દુઃખી થતો હતો, બીજું કાંઈ કરતો ન હતો, બધું થતું હતું. આ શરીરની ક્રિયાઓ થતી હતી, જગતના કાર્યો બધા થતા હતા, અને એમાં તું એકત્વ મમત્વ કરી અને અત્યાર સુધી આ 70-75 વર્ષનો કે 80 વર્ષનો થયો ત્યાં સુધી તું એમાં પોતાપણ માની અને રાગી દ્વેષી થતો હતો, વાસ્તવમાં તું કાંઈ કરતો જ ન હતો, કેમ કે એમાં તું કાંઈ કરી શકે એમ જ ન. તું જ્યાં કરી શકે જે તારું કાર્યક્ષેત્ર છે એ તું અંતરમાં છે, તારું કાર્યક્ષેત્ર અંદરમાં છે ને ત્યાં જ તું કરી શકે છે. શું કરી શકે છે? એકાગ્રતા કરી શકે. બીજું શું કરી શકે છે? કે એકાગ્રતા કરી અને એમાંથી આવતા અલૌકિક આનંદનો અનુભવ કરી શકે છે, શાંતિનો અનુભવ કરી શકે છે. એ તારું કાર્ય છે, એ તો તે ક્યારેય કર્યું નથી. અહીંયા તો વાત ચાલે છે કે આત્માનો સ્વભાવ છે એમાં કાંઈ વિસ્મય નથી, બહારમાં બધું પલટાઈ જાય, બધું બદલાઈ જાય એટલે એને વિસ્મય થાય, આશ્ચર્ય થાય, આવું 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 આવું. અરે ભાઈ તારું સ્વરૂપ જો ને, તારા સ્વરૂપની દ્રષ્ટિ કરીશ તો તને સમજાશે કે કેવું તારું સ્વરૂપ છે. અનંત ગુણનો પિંડ તું ભગવાન આત્મા છો, તેમાંથી અવ્યવહાર સુખ આનંદ શાંતિ નો અનુભવ થયા જ કરે અને એ પણ અનંત કાળ સુધી થયા કરે એવું તારું સામર્થ્ય છે, એને જો ને એ વિસ્મયકારી છે. વિસ્મય કરવા જેવું જો કાંઈ હોય તો મુનિની જે પ્રતિત્વ સંવેદનની દશા છે એને જાણીને વિસ્મય કર કે મુનિરાજની આવી દશા, બાહ્યમાં આટલા ઉપસર્ગ હોય પરિત હોય છતાંય મુનિરાજ આવી શાંતિ આનંદમાં રહે, એમના મુખ ઉપર આવી આનંદની અપૂર્વ આનંદની રેખાઓ દેખાય, વિસ્મય કરવા જેવું તો એ છે. વિસ્મય કરવા જેવું તો પ્રભુનું સ્વરૂપ છે, તીર્થંકર ભગવાન, જીનેશ્વર ભગવાન, હરિયન પરમેશ્વર પોતાના સ્વરૂપમાં હંમેશને માટે સ્થિર થઈ ગયા છે. આ દિવ્ય ધ્વનિ એ બધું આશ્ચર્ય કરવા જેવું છે. કહું આવું આત્માને આવું પણ હોય, પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે છતાંય પૂર્વે જે ભાવ કર્યા હતા એ ભાવની પૂર્તિ માટે પ્રભુના શરીરમાંથી પ્રભુની ઈચ્છા નથી છતાં પણ એવી દિવ્ય ધ્વનિ નીકળે અને એ દિવ્ય ધ્વનિ દ્વારા જગતના બધા જ જીવોનું કલ્યાણ થઈ જાય, આ વાતનો વિચાર કરને ભાઈ. અને એનો વિચાર કરીશ ને એમાં તું વિસ્મય પામીશ તો પછી એનો પાર મેળવવા માટે ક્યારેક ધર્મ તરફ વળીશ. તને થશે કહું મારું કેવું સ્વરૂપ છે, ભગવાનનું આવું સ્વરૂપ છે તો મારું પણ એવું જ સ્વરૂપ છે. આ બધી વાત નો તને વિચાર થશે, ચિંતન ધ્યાન થશે તો બહારના વિસ્મયમાં જ રોકાઈ ગયો ભાઈ. તું બધું બહારમાં પર્યાયમાં જે છે તે છે, એમાં ક્યાં તું અટવાઈ ગયો છે, ક્યાં રોકાઈ ગયો? તો એ વિસ્મયની વાત કરી. હવે અહીંયા એના પછી નિંદ્રાની વાત કરે છે. આત્મના સ્વભાવમાં તો નિંદ્રા નથી,
આત્માના સ્વભાવમાં તો કોઈ પ્રકારે નિંદ્રા નથી, પણ જીવ અનાદિનો નિંદ્રાધીન છે. જ્યાં સુધી સમ્યક તું કડક નથી કરતો ત્યાં સુધી એ નિંદ્રાધીન છે, એ નિંદ્રાને આધીન છે. સ્વરૂપનું લક્ષ કરે તો જાગૃત થાય, બીજી કોઈ રીતે જાગૃત થતો નથી. અહીંયા એ વાત ગુરુદેવે સમજાવી છે. એટલે કે નિત્ય પ્રકટિત શુદ્ધ જ્ઞાન સ્વરૂપ હોવાને લીધે પરમ તત્વને નિંદ્રા નથી. ટીકાની મૂળ વાત આ છે, પરમ તત્વને નિંદ્રા નથી. કેમ કે નિત્ય પ્રકટિત શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાનની ક્રિયા સતત ચાલ્યા જ કરે છે. જીવ ક્યારે જ્ઞાન નથી કરતો એમ નથી. કોઈ પણ દરિયામાં હોય પણ એને જ્ઞાનનો ઓછો કે વધારે ઉઘાડ છે અને એ જ્ઞાન કરે જ છે. એમ નથી કે આ બધા વનસ્પતિ જ્યાં જીવો બધા જે છે એ જ્ઞાન નથી કરતા, એમ નથી. જીવ તો જ્ઞાન કરે જ છે, જીવને તો જ્ઞાન ક્રિયા છે જ, પણ જ્ઞાનના ઉઘાડ અતિ અલ્પ છે, જ્ઞાનની અતિ અલ્પહીની દશા છે. નિર્બોધના જીવને અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો ઉઘાડ છે, પણ એમ નથી કે એને જ્ઞાન ક્રિયા બંધ થઈ ગઈ છે, એમ નથી. જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન ગુણ અંદરમાં પડ્યો છે તો એનું પરિણમન તો ચાલી જ રહ્યું છે. અંદરમાં તો એક સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે ને, એ નિગોધનો જીવ હોય, એકેન્દ્રીયનો જીવ હોય, પછી ત્રસ હોય, સંઘની પચેન્દ્રી હોય, દેવ હોય, મનુષ્ય હોય, ગમે તે હોય, જ્ઞાન સ્વરૂપ છે. કહે છે કે નિત્ય પ્રકટિત એટલે જે પ્રગટ છે, શું તો શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એવો આત્મા છે. અને આવો આત્મા ક્યારે છે તો કે ત્રણેય કાળે એવો જ છે. પર્યાયને ન જુઓ, પર્યાય ગમે તે હોય, પણ ભગવાન આત્મા તો ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ જ છે. તો એવો હોવાને લીધે એ પરમ તત્વને નિંદ્રા નથી. પરમ તત્વ તો સદાય જાગૃત છે, એને ક્યારેય નિંદ્રા હોઈ શકે જ નહીં. પરમ તત્વમાં નિંદ્રા હોય જ નહીં. કેમ નિંદ્રા ન હોય એનું આ કારણ સમજાય. ખુદે કહે છે કે જેની જ્ઞાન દશા હીણી થઈને મૂર્છા થઈ જાય તેને નિંદ્રા હોય છે. જેની જ્ઞાન દશા હીણી થઈ અને મૂર્છા થઈ જાય તેને નિંદ્રા હોય છે. આ બાર પર્યાયની વાત છે. અંદર પરમ તત્વમાં તો નિંદ્રા નથી, પણ બાર પર્યાયમાં શું છે એની વાત કરી. જેની જ્ઞાન દશાહીણી થઈને મૂર્છા થઈ જાય તેને નિંદ્રા હોય છે. પર્યાય જાગતી રહેતી નથી તેને નિંદ્રા થાય છે. જો આ અધ્યાત્મની વ્યાખ્યાઓ છે. પર્યાય જાગતી રહેતી નથી તેને નિંદ્રા કહે છે. આ અધ્યાત્મની વાત કરી છે. આગમ પ્રમાણે જોઈએ તો નાનાવર્ણીય કર્મ છે એવું દર્શનાવર્ણીય પણ કર્મ છે, અને દર્શનાવર્ણીય કર્મના નિમિત્તે જીવને દર્શનાવર્ણીય કર્મનો ઉદય વર્તે છે ત્યારે એને કેવી નિંદ્રા હોય છે એને આપણે ભેદ જાણીએ છીએ ને. દર્શનના ભેદની અંદર આપણે જાણીએ છીએ કે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન, અને પછી એનાથી વિપરીત જો લઈએ તો એની હીણી દશા લઈએ જે કર્મને કારણે. આ તો જેમ જેમ કર્મ જે છે તે ઘટતું જાય છે અને છેવટે દર્શનાવર્ણી કર્મનો ક્ષય થાય છે તો કેવળ દર્શન થાય છે. કેવળ જ્ઞાનની સાથે કેવળ દર્શન થાય છે. એટલે કે નાનાવર્ણીય અને દર્શનાવર્ણીય બંને કર્મનો ક્ષય થાય છે ત્યારે કેવળ જ્ઞાન કેવળ દર્શન હોય છે. અને એ થતા પૂર્વે એને મોહનીય કર્મની બધી પ્રકૃતિનો પણ ક્ષય થઈ જાય છે. એટલે કાયિક સમ્યક દર્શન છે, કાયિક સમકિતિ છે, પછી જ્ઞાનાવર્ણી જાય છે, દર્શનાવર્ણી જાય છે, અંતરાય જાય છે, એમ બધું બારમા ગુંસ્થાને ચારે ઘાતી કર્મોનો ક્ષય થાય છે, અને પછી તેરમા ગુંસ્થાને અર્યંત પરમેશ્વર થાય છે.
તો આ આપણે જે જાણીએ છીએ એમાંથી દર્શનાવરણીય કર્મ જે છે ક્ષય થાય છે એની વાત આપણે તો કરી રહ્યા છીએ, તો ત્યારે એને કેવળ દર્શન થયું છે. એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયનો કર્મનો ક્ષય બંનેનો સાથે જ થાય છે. તો એ દર્શનાવરણીય કર્મ જેનું નિમિત્ત છે એ દશા કેવી છે, તો એમાં ઉતરતા ક્રમમાં આગળ વધીએ તો એને પ્રચલા, પછી પ્રચલા પ્રચલા, નિંદ્રા, નિંદ્રા નિંદ્રા અને સાત વૃદ્ધિ એવી એની દશા હોય છે. એટલે એને એવી નિંદ્રા આવે અને એમાં પછી ગાઢ નિંદ્રા હોય તેને જગાડી પણ ન શકાય, અને પછી સાત વૃદ્ધિ તો એવી હોય કે ઊંઘમાં જઈએ કંઈક કામ કરી પાછો આવે એવી સાત વૃદ્ધિ હોય છે. એ બધી જે છે દશાઓ એમાં નિમિત્ત કારણ તરીકે દર્શનાવરણીય કર્મ છે. તો એ નિંદ્રા આગમની રીતે ત્યાં એ રીતે નિંદ્રા કહેવામાં આવી છે. પણ અહીંયા તો અધ્યાત્મની નિંદ્રાની વાત કીધી છે ગુરુદેવે, જે અહીંયા વાત કરી છે અધ્યાત્મની નિંદ્રાની વાત કરી છે કે જેની જ્ઞાન દશા હીણી થઈ અને મૂર્છા થઈ જાય તેને નિંદ્રા હોય છે. એટલે આ તો અધ્યાત્મ અપેક્ષાએ વાત કરી છે. બાકી આમ જો આગમની રીતે જોવા જઈએ તો જ્ઞાન દશા એની થવામાં તો નિમિત્ત કારણ જ્ઞાનાવરણીય છે, અને મૂર્છાનો અર્થ આપણે એમ કહીએ કે એ મિથ્યાત્વ તો એમાં મોહનીય કર્મ છે. પણ વાત સમજાવવી એ છે કે નિંદ્રા કોને હોય, નિંદ્રાનું કારણ નહીં પણ નિંદ્રા કોને હોય એમ પ્રશ્ન કરી અને ગુરુદેવ અધ્યાત્મની રીતે એમ સમજાવવામાં આવે છે કે જેની જ્ઞાન દશા એની છે એને દર્શનમાં પણ એમ જ છે, એનું દર્શન પણ એવું જ હીણું છે અને એને મિથ્યાત્વ હોય, કેમ કે જેને મિથ્યાત્વ ગયું હોય એને તો પછી જાગૃતિ સદાય રહે છે, પોતે કોણ છે એવી જાગૃતિ સદાય રહે છે. એટલે જેની જ્ઞાન દશા હીણી હોય એને સાથે દર્શનની દશા પણ હીણી હોય અને એ મિથ્યાત્વ સહિત હોય એને આ અધ્યાત્મની રીતે નિંદ્રા થઈ છે. આ અધ્યાત્મની નિંદ્રાની વાત છે, એને એવી નિંદ્રા છે. ભલે ને બધા કાર્યો કરતો હોય, બહુ એક્ટિવ હોય, બધી રીતે સદાય જાગૃત આપણને લાગે તો હોય તો બહુ જાગૃત છે, દરેક વસ્તુ એને તો ખ્યાલમાં જ હોય, કોઈ વસ્તુ એ તો ભૂલતો જ નથી, દરેક સમયે સમયે એ તો તૈયાર જ હોય વગેરે વગેરે વગેરે, આપણે વખાણ કયા કરીએ તો ભાઈ એ તો નિંદ્રામાં છે. કેમ કે એની જ્ઞાન દશા આત્માને જાણતો નથી એટલે એની જ્ઞાન દશા તો એની છે, એને આત્માનું દર્શન થયું નથી એટલે દર્શન દશા પણ એની હીણી છે, અને એને મિથ્યાત્વનો ઉદય છે એટલે બારમાં ને બારમાં એ આચી રહ્યો છે, સ્વરૂપને જાણી નથી અને અનેક પ્રકારે મિથ્યા માન્યતા કરે છે. તો એ જીવ અધ્યાત્મની નિંદ્રામાં છે. આ અધ્યાત્મની નિંદ્રાની વાત લીધી છે એટલે એ કોને હોય એમ કરીને વાત લીધી છે. બાકી એ નિંદ્રા જે છે એ આગમની રીતે આપણે જાણીએ છીએ કે એ દર્શનાવરણીય કર્મ જે છે એના નિમિત્તે જે હોય છે તે છે તે દશા છે. એટલે કહે છે કે પર્યાય જાગતી રહેતી નથી તેને નિંદ્રા કહે છે. પર્યાયમાં પોતાના સ્વરૂપનું લક્ષ થતું નથી, પર્યાયમાં એને પોતે કોણ છે એ ભાન રહેતું નથી, એમ એ પર્યાય જાગતી રહેતી નથી. પર્યાયમાં જાગૃતિ રહેવી એને અનિંદ્રા કહેવાય. શું જાગૃતિ રહે? પોતે કોણ છે એનું ભાન રહેવું. જો સાધક જીવને દરેક સમયે પર્યાયમાં પોતે કોણ છે એનું ભાન રહ્યા જ કરે છે. પર્યાયના બે અંશ કયા ને? એક એનો જ્યાં ઉપયોગ છે તે અંશ સાધક જીવને, એક અંશ તો એ છે કે બારમાં એનો ઉપયોગ છે તો એ પર્યાયનો એ અંશ, અને બીજો અંશ કે એમાં એને પોતે ત્રિકાળ ભગવાન આત્મા છે એ ભૂલાતું નથી, પોતે કોણ છે એ ભૂલાતું નથી, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે એવો એ અંશ. કે પર્યાયમાં એમ બે અંશ પડે, સાધક જીવને પર્યાયમાં આવા બે અંશ પડે છે. એટલે બીજો જે અંશ આપણે કહીએ છીએ જેમાં એ પોતાને જાણે જ છે એ જાગૃતિ, એ પર્યાયની જાગૃતિ છે. ગુરુદેવ એને અહીંયા સમજાવે છે કે પર્યાય જાગતી રહેતી નથી તેને નિંદ્રા કહે છે. આ અધ્યાત્મની વાતો છે. આગળ કહે છે
કે એ નિંદ્રા ત્રિકાળી ધ્રુવ સ્વભાવમાં નથી. ત્રિકાળી ધ્રુવ સ્વભાવમાં આવી નિંદ્રા નથી, પોતાને ભૂલી જાય એવું ત્રિકાળી ધ્રુવ સ્વભાવમાં છે જ નહીં. અને સિદ્ધભવાનને પણ નિંદ્રા નથી, એમને પૂર્ણ સ્વભાવ પ્રગટ થઈ ગયો છે. ગીરમા ગુણસ્થાને કોઈ નિંદ્રા નથી, ગીરમા ગુણસ્થાને પ્રભુ સતત જાગૃત છે. કોઈને એમ થાય કે શંકર ભગવાન, જીનેશ્વર ભગવાન, હરિયન પરમેશ્વર ઊંઘી જતા હશે કે નહીં ઊંઘી જતા હોય? આપણે જેમ ઊંઘ લઈએ ને 6 કલાક 7 કલાક, અરે પ્રભુ શું વાત કરે છે તે. જેને અંદરમાંથી અમૃતનો અનુભવ થઈ રહ્યો હોય એના અનુભવમાં રહે કે પછી તારી જેમ ઊંઘી જાય? બધા ભગવાન જરાક તો વિચાર કર. મુનિઓને પણ પાછલા પહોરે થોડીક ક્ષણની નિંદ્રા હોય છે, અને જે પ્રતિષ્ઠ સંવેદન સહિત મુનિરાજ છે તો એક પડશે માત્ર પોણી સેકન્ડની નિંદ્રા લે છે બસ, વધારે એમને નિંદ્રા નથી. બહુ સરસ વાતો હોય છે પ્રભુ. આ નિંદ્રામાં નિંદ્રામાં ભાઈ તું ક્યાં સુધી રહી છે? તું જાગૃત છે ત્યારે તું તો નિંદ્રામાં જ છો, કેમ કે તને ક્યાં આત્માની દ્રષ્ટિ થઈ છે? જેને પર્યાય જાગતી રહેતી નથી, એટલે કે પર્યાયમાં પોતે ભગવાન આત્મા છે, સ્વરૂપનું લક્ષ નથી, જેને એને નિંદ્રા છે. પોતે ભગવાન આત્મા છે એ વાત નથી સમજાતી, એ વાત રહેતી નથી. દરેક સમયે પોતે પોતાને ભૂલી જાય છે, એ નિંદ્રામાં જ છે. પર્યાય જાગતી રહેતી નથી એ વાત જે ગુરુદેવ અહીંયા લીધી, બહુ સુંદર વાત છે. પર્યાય જાગતી રહેતી નથી એટલે શું? એનો અર્થ એ છે કે પોતે પોતાને જાણતો રહેતો નથી, પોતે આત્મા છે, પોતે ચેતન છે એ વાત વારંવાર ભૂલી જાય છે. અધ્યાય ચાલતો હોય અને પૂરો થતા તો પાછો એ એવો બીજી બધી વાતમાં ઓતપ્રોત થઈ જાય કે પોતાને ભૂલી જાય. એ પર્યાય જાગતી રહેતી નથી, સાધકને એ નથી. અહીંયા તો ત્રિકાળી ધ્રુવ સ્વરૂપમાં નિંદ્રા નથી, અને જેને પૂર્ણ દશા પ્રગટ કરી છે એવા સિદ્ધ ભગવાનને પણ નિંદ્રા નથી, એમને પૂર્ણ સ્વભાવ પ્રગટ થઈ ગયો છે. અને જેટલો સ્વભાવ જાગૃત થયો છે એમાં પણ નિંદ્રા નથી. એટલે કે સાધક જીવને એ જયારે પોતે પોતાના સ્વભાવમાં એકાગ્રતા કરે છે ત્યારે પણ એમને નિંદ્રા નથી. અને ખરેખર જોઈએ તો એમની પર્યાય જાગતી રહે છે, એટલે એમને જેટલો સ્વભાવ જાગૃત રહે છે, ભલે ને ઉપયોગ બહારમાં હોય તો પણ જેટલો સ્વભાવ જાગૃત રહે છે, સ્વભાવ જાગૃતિ વર્તે છે, એટલી એમને અનિંદ્રા છે. જેને સ્વભાવ પ્રગટ થઈ ગયો છે અને જેટલો સ્વભાવ જાગૃત થયો છે એમાં પણ નિંદ્રા નથી. વિતરાગ ભગવાન વિવલ વગાડે છે. વિતરાગ ભગવાન ઘોષણા કરીને કહે છે કે હો અનાદિકાળથી તું નિંદ્રા લઈ રહ્યો છે, હવે જાગ રે જાગ, એ જીવ તું જાગૃત થ, તું તો સિદ્ધ સમાન છો, તારામાં નિંદ્રા નથી. એમ જાણીને શ્રદ્ધા કરે તે જ્ઞાનની કળા છે. એવું જાણી એવો નિર્ણય કરી, એવી શ્રદ્ધા કરી અને એવો અનુભવ કરે, એ કરવા જેવું છે. એ જ્ઞાનની કળા છે અને તે જ્ઞાનથી આત્માની પૂર્ણ કળા ખીલે એમ છે. એ પૂર્ણ કળા સિદ્ધ ભગવાનને ખીલી છે, માટે એમને અજાગૃત પણ નથી. એમને સદાય જાગૃતપણું જ છે, નિત્ય જાગૃતપણું છે. આગળ કહે છે, અસાતા વેદનીય કર્મને નિર્મૂળ કર્યું હોવાથી પરમ તત્વને ક્ષુધા અને તૃષા નથી. આત્મામાં ક્ષુધા નથી, તૃષા નથી, સિદ્ધ ભગવાનને પણ ક્ષુધા અને તૃષા નથી, હરિયન ભગવાનને પણ ક્ષુધા અને તૃષા નથી. કેમ નથી? કેમ કે અસાતા વેદનીય કર્મને નિર્મૂળ કર્યું છે. અસાતા વેદનીય કર્મ જે છે એ તો એનું નિમિત્ત કારણ છે. ક્ષુધા તૃષાનું નિમિત્ત કારણ છે, ક્ષુધા અને તૃષાના દુઃખોનું નિમિત્ત કારણ અસાતા વેદનીય કર્મ છે. પણ વાસ્તવમાં તો એ જીવની એવી દશા છે. અને એવી જીવની દશા કેમ નથી? કેમ કે પોતાના સ્વરૂપમાં લીનતા કરી છે, પોતાના સ્વરૂપમાં આગળ વધીને સ્થિરતા કરી છે. એટલે અરિયન પરમેશ્વરને હવે
હવે સુધા તૃષા રહેતા નથી. ભજન ભગવાન લાખો કરોડો વર્ષ સુધી શરીરમાં રહે, એમનો આત્મા એ શરીર સાથે રહે, છતાં એમને પણ સુધા અને તૃષા હોતી નથી. શંકર ભગવાનને કેવળી ભગવાનને સુધા તૃષા હોતી નથી. કોઈને એમ થાય તો પછી શરીર તકે કેવી રીતે? ભાઈ શરીર તકે કેવી રીતે? એટલે શરીર તો પૂતગળ છે અને પૂતગળના પરમાણુનો તો કઈ નાશ થતો નથી. માત્ર એટલું જ છે કે એ સ્કંદ છે તો સ્કંદ સાદ માંથી ભૂતગળો છૂટા પડી જાય, પણ કઈ ભૂતગળોનો તો નાશ થતો નથી. અને એ સ્કંદ દશામાં રહ્યા છે તો એના કારણે રહ્યા છે, એના કારણે રહ્યા છે. અને એ સ્કંદના જે કઈ અંદર પરિણમન જે કઈ ચાલી રહ્યા છે તો એને એનું પોતાનું કારણ છે. આપણે પરમાણુનો વિચાર કરતા હોય સાયન્સની અંદર ત્યારે તો આપણે જાણીએ છીએ કે પરમાણુની અંદર કેટલી બધી શક્તિ છે. ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન છે. ન્યુટ્રોનની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે. એ ફરે છે તો કેટલો સમય ફરે છે? થોડો સમય ફરે છે, કાયમ ફરિયાદ કરે છે. એ બધું ક્યાંથી થાય છે? કેવી રીતે થાય છે? શક્તિ તો અંદરમાં પડી છે દરેક દ્રવ્યમાં. એવી શક્તિ, પોતાના પરિણમનની શક્તિ પડેલી જ છે. એટલે શરીર જે છે એ સ્કંદ રૂપે રહ્યું છે તો એના કારણે રહ્યું છે. હવે સ્કંદ રૂપે રહ્યું છે અને છૂટું નથી પડતું એવું જે છે તો એમાં કર્મ તો નિમિત્ત કારણ છે. આયુષ કર્મ જે છે એના નિમિત્તે એ ઉદગળોનો સ્કંદ એવું શરીર એમને એમ રહે છે. એમને એમ એ રીતે રહે છે જ્યાં સુધી આયુ કર્મ છે ત્યાં સુધી એ રહે છે. નામ કર્મ છે તો એ શરીર એ રીતે રહે છે. એ બધા કર્મના તો નિમિત્ત માત્ર છે, પણ એ એના કારણે રહે છે. સાયન્સની રીતે કહેવું હોય તો એમને માત્ર શ્વાસ છે, બસ બીજું કાંઈ નથી. શ્વાસ લે છે, શ્વાસને જ આપણે આહાર કહેવો તો કહીએ, બાકી કવળા આહાર એમને હોતો નથી. અર્જુન ભગવાનને, શંકર ભગવાનને, જીનેશ્વર ભગવાનને, કેવળી ભગવાનને જેટલું આયુષ હોય તેટલા આયુષ સુધી, એક વખત કેવળ જ્ઞાન થયું ત્યાર પછીથી એ લાખો કરોડો વર્ષ સુધી રહે તો પણ એમને સુધા અને તૃષા હોતી નથી. મહાવીર ક્ષેત્રની અંદર ઘણા લાંબા આયુષ. સિમંદર પ્રભુનો વિચાર કરીએ તો એમને એક કરોડ પૂર્વનું આયુષ્ય છે. અહીં ભરત ક્ષેત્રમાં ભીષ્મા, તીર્થંકર, શ્રી મુનિ કુવસ્વામી ભગવાન હતા એ થયા, ત્યારથી મહાવીર ક્ષેત્રમાં શ્રી સિમંદર સ્વામી તીર્થંકર પદે બિરાજે છે. અને હજી અહીંયા ભરત ક્ષેત્રમાં આવતી ચોવીસીના સાતમા આઠમા તીર્થંકર થશે. કોઈ કેમ કહે છે કે તેરમા તીર્થંકર થશે, તો ત્યાં કેવું પણ આવ્યું છે. એટલે ત્યાં સુધી એ સિદ્ધપદમાં, ત્યાં સુધી એ હરિયમ પદમાં રહેશે અને ત્યારે પછી એ સિદ્ધ થશે. તો ત્યાં સુધીનો એટલો લાખો કરોડો વર્ષનો જે કાળ છે એ કાળ એ આત્મા શરીર સાથે રહે છે, પણ એ શરીરને આહાર હોતો નથી. એમને શરીર છે પણ આહાર હોતો નથી. એમને ક્ષુધા અને તૃષા નથી. ત્રિકાળી સ્વભાવમાં પણ ભૂખ અને તરસ નથી. ત્રિકાળી સ્વભાવમાં સુધા તૃષા નથી. પરમાત્મા દશા, પૂર્ણ પરમાત્મા દશા એ સિદ્ધની દશા છે. એ પરમાત્મા દશા પ્રગટ થાય એને નિર્વાણ કહે છે. અને નિર્વાણ દશામાં આત્માને આ સુધા તૃષા નથી. નિર્વાણ દશામાં આત્માને સુધા તૃષા નથી. નિર્વાણ એટલે એમ નથી કે કોઈ જગ્યા પર કોઈ બીજું ક્ષેત્ર છે, એમ નથી. મોક્ષ કોઈ ક્ષેત્ર છે એમ નથી. પોતાના સ્વરૂપમાં જ સ્થિર થાય છે એવી નિર્વાણ દશા છે. એ નિર્વાણ દશા આત્મામાં છે. એ કંઈ પર ક્ષેત્રમાં નિર્વાણ દશા છે એમ નથી. પ્રભુ તો પોતાના આત્મામાં જ વસે છે. એ પછી સિદ્ધશિલા ઉપર એટલે કે લોકાકાશના અગ્રસ્થાને બિરાજે છે એમ કહીએ તો બધું વ્યવહારથી છે. એ આત્મા તો પોતાના ક્ષેત્રમાં જ રહેવું છે. હવે એક આધારનો શ્લોક લીધો છે અહીંયા મુનિરાજ પદ્મકોમલધારી દેવે આ ટીકામાં, કે છે કે કેવી રીતે યોગીન્દ્ર દેવ કૃત અમૃતા સ્થિતિમાં 58મા શ્લોક દ્વારા કહ્યું છે કે જ્વર જનંજરાણા વેદના યત્ર નાસ્તી
પરિભવતી નામ મૃત્યુ ના ગતિ નો ગતિર્વાહ સદતિ વિષદ ચિત્તૈ તત્વ ગુણ ગુરુ ગુરુપાદા સેવા પ્રસાદા. શ્લોકના અર્થમાં કહે છે કે જ્યાં જે તત્વમાં જ્વર જન્મ અને જરાની વેદના નથી, મૃત્યુ નથી, ગતિ કે આગતિ નથી, તે તત્વને અતિ નિર્મળ ચિત્તવાળા પુરુષો શરીરમાં રહ્યા છતાં પણ ગુણમાં મોટા એવા ગુરુના ચરણ કમળની સેવાના પ્રસાદથી અનુભવે છે. એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ ત્રીજો પાના નંબર 1032. ગુરુદેવ સમજાવે છે કે અહીંયા આત્મતત્વની વાત ચાલે છે તો આત્મતત્વ કેવું છે એ વાત અહીંયા લેવામાં આવી છે. આ શ્લોકમાં રવિન્દ્રદેવે કહી છે તો કે છે કે એની પર્યાયને ગૌણ કરી અને ધ્રુવ સ્વભાવ તરફ જોઈએ, ધ્રુવ સ્વભાવનો વિચાર કરીએ તો એ ધ્રુવ સ્વભાવની અંદર જ્વર નથી. જ્વર એટલે તાવ નથી, અને જ્વર એટલે તાવ નથી એમ કહેતા કોઈ રોગ નથી, કોઈ રોગ નથી. ધ્રુવ સ્વભાવનો વિચાર કરીએ તો ધ્રુવ સ્વભાવમાં કોઈ જ્વર નથી, તાવ નથી, કોઈ રોગ નથી, એમાં જન્મ નથી, એમાં જરા નથી, વૃદ્ધાવસ્થા નથી. આ બધી અવસ્થાઓ જે છે એ તો શરીરની છે, વૃદ્ધાવસ્થા હોય તો પણ એ શરીરની છે, અને એ માંદગીની અવસ્થા હોય તો એ પણ એ શરીરની છે. વળી આ બાળ યુવાન અને વૃદ્ધાવસ્થાની અને છેવટે એ શરીરને છોડીને ચાલ્યો જાય તો એ મૃત્યુ થાય, તો આ બધું જે છે એ તો શરીરની અવસ્થાઓ છે. એ બધી અવસ્થાઓ એટલે એને જન્મ મરણ આધિ વ્યાધિ આ બધું જે છે તે શરીરને કારણે છે, પણ આત્માને નથી, આત્માના મૂળ તત્વમાં નથી, ધ્રુવ સ્વભાવમાં નથી, આત્મામાં તે અવસ્થા નથી. આત્માને મરણ નથી, આત્માને જન્મ પણ નથી. જેમ ચંદ્ર અને સૂર્ય કદી મરતા નથી તેમ આત્મા પણ કદી મરતો નથી. વળી તેને ગમન આગમન નથી, જવું અને આવવું એવું પણ આત્માને નથી. આત્મા ક્યાંય જતો નથી અને ક્યાંયથી આવતો પણ નથી. આત્મા તો પોતે પોતાના ક્ષેત્રમાં જ રહ્યો છે. અસંખ્ય પ્રદેશી પોતાનું ક્ષેત્ર, અનંત ગુણોનો પિંડ એવો આ ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કાર છે. એ ક્યાંય જાય નહીં, આવે નહીં, કાંઈ થતું નથી, પોતામાં જ રહે છે. એ પોતામાં જ રહે છે. વ્યવહારથી એમ કહેવાય કે સિદ્ધ દશામાં એ આત્મા સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. એક સમયમાં અહીંથી સિદ્ધો ઉપર પહોંચી જાય છે. એ બધું વ્યવહારથી કહેવાય, પણ એ ક્યાં છે? એ આત્મા તો પોતામાં જ છે. એટલે એને જે ગમન જવું અને આગમન એટલે આવવું એ નથી. આત્મા ક્યાંય જતો નથી અને ક્યાંયથી આવતો પણ નથી. એવા આત્માને જ્ઞાનીઓ અનુભવે છે. જ્ઞાનીઓ એવા આત્માને અનુભવે છે. આત્મા તો આવો જ છે. અને કહે છે આ શ્લોકમાં એક વાત લીધી છે, એ વાત સમજાવી દીધે કે એવા ગુરુઓના નિમિત્તે જ્યારે જીવ ધર્મ પામે છે ત્યારે ગુણમાં મોટા ગુરુના ચરણ કમળની સેવાથી ધર્મ પામ્યો એમ કહેવાય છે. ધર્મ તો પોતાથી પામે છે, પણ એમાં નિમિત્ત કારણ ગુરુ છે તો એને હંમેશા એવો વિનય હોય છે કે પોતે ગુરુના ચરણ કમળની સેવાથી એટલે ગુરુના ઉપદેશથી, ગુરુએ જે માર્ગ બતાવ્યો એ માર્ગે ચાલવાથી, ગુરુની કૃપા થઈ માટે એને ધર્મ થયો છે, એ ધર્મને પામ્યો છે એમ એ માને છે. એટલે અહીંયા કહે છે કે એવા ગુરુઓના નિમિત્તે
જયારે જીવ ધર્મ પામે છે ત્યારે ગુણમાં મોટા ગુરુના ચરણ કમળની સેવાથી ધર્મ પામ્યો એમ કહેવાય છે. આ તો બધું નિમિત્તની વાત કરી છે, નિમિત્ત સમજાવ્યું છે. પોતે ધર્મ પામે છે, પોતાથી પામે છે, પણ જે ધર્મ પામે છે એને એવું ઉચિત નિમિત્ત હોય જ છે, એને એવું ઉચિત નિમિત્ત હોય છે. એ કઈ અજ્ઞાની ના નિમિત્તે ધર્મ પામતો નથી, જ્ઞાની ના નિમિત્તે જ ધર્મ પામે. ગુરુનું બહુમાન કરતા શુભ ભાવનો વિકલ્પ છે, પણ ગુણોનો સ્વીકાર છે. એવી પાત્રતા થયા વિના અને સાચા ગુરુનું નિમિત્ત મળ્યા વિના કામ થાય એમ નથી, એમ સમજી સ્વભાવનો આશ્રય કરે તો અંતર અનુભવ થાય. ગુરુનું નિમિત્ત મળ્યા વિના કામ થાય એમ નથી એટલી વાતને પકડે, પણ પોતાનું કામ જે થાય, પોતાને મોક્ષ માર્ગના પરિણામ થાય, એ પોતાના આશ્રય થાય છે, સ્વરૂપના આશ્રય થાય છે, એ વાતને એ પકડતો નથી. એટલે કેટલાય લોકો બિચારા એવા ગુરુ તો હોવા જોઈએ ને, ગુરુ મળે તો મારું કામ થાય, ગુરુ વિના ક્યાંથી થાય, ગુરુ વિના જ્ઞાન થાય, બસ આટલી વાતને પકડીને બેસી રહ્યા છે. પણ ભાઈ, ગુરુ વિના જ્ઞાન થાય નહીં એ જે કહ્યું એ તો વ્યવહાર નહીં નું કથન છે. નિશ્ચયથી શું છે, નિશ્ચયથી તો મારો જ્ઞાન સ્વભાવ છે, અને એવા મારા જ્ઞાન સ્વભાવને, મારી જ્ઞાન ચેતનાને જાગૃત કરવામાં ગુરુ નિમિત્ત છે, ભગવાનની વાણી નિમિત્ત છે, પ્રભુની ઓમકાર ધ્વનિ નિમિત્ત છે. પણ જાગૃતિ થાય છે મારાથી થાય છે, મારી આત્મચેતના, મારી જ્ઞાન ચેતના જાગૃત થાય, એટલે કે હું મને પોતાને અનુભવું, હું મારું પોતાનું મારા સ્વભાવનું જ્ઞાન કરું, હું સ્વભાવમય થઉં. તો એ કેવી રીતે થાય છે? ગુરુ નથી મળ્યા એટલે નથી થતું એટલી જ વાત કરે, પણ એમ સમજતા નથી કે એ થાય છે તો પોતાના પુરુષાર્થથી થાય છે, અને એમાં સ્વરૂપનો દ્રઢ નિર્ણય કરી અને એકાગ્રતા, સ્વભાવની એકાગ્રતા કરે છે, ગુરુ તરફ ઢળે છે તો થાય છે. પછી એ વખતે નિમિત્ત તો આવીને મળે જ છે. જેને એવી લગ્ની લાગી હોય એને ઉચિત નિમિત્ત મળ્યા વિના રહેતું જ નથી, એવા સાચા ગુરુ મળી જ જાય છે, ગુરુ નિમિત્ત મળ્યા વિના રહેતું જ નથી. એટલે એ અપેક્ષાથી અહીંયા વ્યવહાર નહીં નું પ્રસંગ એમ કહ્યું છે કે ગુરુનું નિમિત્ત મળ્યા વિના કામ થાય એમ નથી, પણ એને જે રીતે સમજવું જોઈએ એમ સમજવું જોઈએ ને. એટલા માટે ગુરુદેવ અહીંયા એમ લીધું છે સાથે કે એમ સમજી સ્વભાવનો આશ્રય કરે. એમ નથી કહ્યું કે એમ સમજીને ગુરુ શોધવા નીકળે, એમ નથી કહ્યું. સ્વભાવનો આશ્રય જે કરે છે, સ્વભાવ તરફ જે વળે છે, એને એવા નિમિત્તો મળ્યા જ કરે છે. જેની સ્વરૂપની રૂચિ છે એને પછી એવા નિમિત્તો મળે જ છે. જેને અંતરમાંથી એવી ખૂબ રૂચિ ઉઠી છે કે હું મારા આત્મામાં જાઉં, આત્માને પામું, આત્માનો અનુભવ કરું, મને પ્રભુની જેમ સ્વાનુભૂતિ થઈ અને આગળ વધી અને કેવળ જ્ઞાન થાય, એવી ખૂબ ખૂબ રૂચિ ઉઠી છે, એવો ઉત્સાહ ઉપડે છે, તો એને એવા નિમિત્તો મળી જ જાય છે. એવા ઉપદેશકોના નિમિત્તો મળી જાય છે, એવા શાસ્ત્રોના નિમિત્ત મળી જાય છે, એવા ગુરુનું નિમિત્ત પણ મળી જાય છે. પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે એવા નિમિત્તો એને મળે જ છે. એટલે કહે છે કે એમ સમજી સ્વભાવનો આશ્રય કરે તો અંતર અનુભવ થાય છે. એટલે વાત તો આ છે. આગળ કહે છે કે સિદ્ધના સ્વરૂપનું વર્ણન ચાલે છે. તે ભગવાન મોક્ષ વિશે વિરાજમાન છે, મોક્ષ માર્ગના ફળરૂપ આ દશા થાય છે. સિદ્ધને અનંતા ગુણો પ્રત્યા છે અને તેમને સંસારના ભાવો રહ્યા નથી, કેમ કે તેમણે મોક્ષ માર્ગમાં સંસારના ભાવોનો આદર કર્યો ન હતો. તેમણે મોક્ષ માર્ગમાં જ્યારે હતા, ધર્મસ્થ અવસ્થામાં હતા, ત્યારે એમને સંસારના ભાવોનો આદર કર્યો ન હતો. એટલે હવે એમને પૂર્ણ દશા થઈ છે તો સંસારના કોઈ ભાવ રહ્યા નથી, ભાવ સુભાવ કોઈ ભાવ એમને રહ્યા નથી. મુક્ત દશામાં સંપૂર્ણ આનંદ છે અને ત્યાં સંસારી દોષો બિલકુલ નથી. જ્યારે એમને મોક્ષ માર્ગ હતો ત્યારે રાગાદી દોષોનો આદર ન હતો અને ગુણનો આદર હતો, તેથી દોષ રહિત થયા હતા. જો કોઈ જીવ ગુણનો આદર ન કરે અને દોષનો આદર કરે તો તેને મોક્ષ માર્ગ પ્રગટ થતો નથી.
આ શુભાશુભ ભાવ છે એની વાત લીધી છે. શુભ ભાવ છે એનો જો આદર કરે તો એને મોક્ષ માર્ગ થશે નહીં. પછી ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે જેને કોઈ ગામ જવું છે, સિદ્ધપુર જવું છે, તો પછી સિદ્ધપુર જવામાં વચ્ચે જ્યાં જ્યાં એ કઈ વિઘ્નો આવે તો એ વિઘ્નોને ટાળવા પડે, અથવા તો જો કોઈ અટકવાના સ્થાન આવતા હોય તો એ અટકવાના સ્થાનમાં એ રોકાય નહીં. જેને જલ્દી પહોંચવું છે એ અટકવાના સ્થાનમાં રોકાતો નથી, એ શુભભાવમાં રોકાતો નથી, એ જ મોક્ષ માર્ગમાં ત્વરિત ગતિએ આગળ વધે છે, એ રોકાતો નથી. અને એ વાત કીધી છે, તેનો વિસ્તાર આપણે આખી લખતો જોઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ. સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે જયતે